கைவலம் சிதை நம்மவே நம்வழம் திதன்னம் லகு அம்மமோ அமமஸ்து நிராலம் நாராயணம் மகன்னம் ரணேயம் நேதி நர்ணேயம் பிரணாயம் பரந்து ஜபேனம் ஜபாயம் காயானம் மயாயம் மனாதி மகோயம் ஸ்வயம் த்வம் சமஸ்து जहानम धाता धेयन्नम विछन्दम विनयजे करोति विवर्जित वस्तु विधे वै वेदन्तम अचन्ते न चन्तम सुनाति नाथम जे नाथम अनन्तु अगाधम बहुर्दम लहे जन्महादम कुबेरम नमामि नमस्तो श्रीमत करुणा सागर महाराज की जय कैवल राम की जय श्री अविचला जी महाराज की जय सत केवल साहेब सत केवल साहेब हमारा अमर सिंह भाई की हार्दिक भावना थी अपने इन आज सत्संग कार्यक्रम नु आयोजन ઘણા સમય પહેલા આપણે નક્કી કર્યું નવીનભાઈની સાથે અને એ પ્રમાણે આપણે આયોજન કર્યું પણ ત્યારે આપણને ખબર નહોતી કે આ કાળ પાછો આવશે કોરોના જો કે તમને બધાને અભિનંદન આપું છું કે તમે બેઠક વ્યવસ્થા દૂર દૂર રાખી છે આંશિક રીતે આપણે પ્રોટોકોલ કોરોનાનો પાડ્યો છે એટલે તમને બધાને બહુ અભિનંદન આપું છું માસ્ક તો મારે રાખવો પડે પણ હવે સ્ટેજ ઉપર બેઠા હો ત્યારે તમે બધા ઓળખો છો પણ આ ફોટાવાળા મારો ફોટો સારો આવે ને એટલે સ્ટેજ ઉપર માસ્ક કાઢવું પડે મારે સ્વાભાવિક છે અને જેમ નવીનભાઈએ કંઈક બોરડેલીમાં કેસ આવ્યા બોરડેલી વિશે મારા સારસા ગામમાં આવી ગયા બે ચાર બહેનો ગઈ હતી લગ્નમાં તે ત્યાંથી લઈને આવી લગ્ન પડીકું આ તો મોતનું પડીકું કહેવાય ઘરમાં છ છ જણ કોરોનાથી પીડિત છે એટલે તુલા વિધિની વાત તુલા જે થાય છે એક પ્રકારનું દાન છે હોસ્પિટલનું પૈસા તો હોસ્પિટલમાં જવાના છે અને હોસ્પિટલમાં જ વપરાવાના છે અને તમારા નામે હોસ્પિટલમાં જમા થવાના છે તુલા મને પણ ગમે છે ત્રાજવામાં થોડુંક ઝુલાય પરંતુ મેં આગળ કહ્યું તેમ કે મારે માસ્ક પ્રોગ્રામમાં હું ન રાખી શકું એ વખતે મારે બહુ સાવધાની રાખવી પડે માસ્ક હોય તો આપણે થોડા નજીક હોઈએ તો વાંધો નહીં પણ માસ્ક ના હોય ત્યારે વધારે સાવધાની રાખવી પડે અને એટલા માટે આપણે તુલા વિધિને મુલતવી રાખીએ છીએ મેં આગળ કહ્યું કે એમ તુલા વગર જે દાન આપવાનું છે આપી શકાય હોસ્પિટલમાં જશે કેવલના માસિકમાં આવશે અને આપણો વિસ્તાર તો સત્કેવલ આવી હોસ્પિટલનો ખૂબ સારો લાભ લે છે અમારા બધા કાર્યકર્તાઓ પણ સારી મહેનત કરે છે આ બાજુના કેમ્પ થાય છે ત્યારે ત્યાંથી અમારા આવનારા ડોક્ટરો બહુ ખુશ હોય છે આ બાજુ કેમ્પ આવે એટલે મેં નથી ખાધો એવો અડદનો વડો મારે એક દાડો કેમ્પ સાથે આવવું પડશે
એટલે જે ત્યાંથી ગુરુગાદીથી જે સ્ટાફ અમારા આવે છે એની પણ ખૂબ સારી તમે સેવા ચાકરી કરો છો. પ્રચાર કરીને આ વિસ્તારમાંથી જે લાભાર્થીઓ સુધી આપણો સંદેશ પહોંચે, જેમને જરૂરિયાત છે એવા લોકોને, જરૂરતમંદ લોકોને, અને એવા બધાને પણ તમે સરસ વ્યવસ્થા કરો છો. એ કેમ્પ બહુ જગ્યાએ થાય છે અમારે, પણ આ વિસ્તારમાં કેમ્પ માટે અમારા ડૉક્ટરને બહુ આનંદ આવે છે. એવી સરસ તમે વ્યવસ્થા કરો છો. અને એ જ હોસ્પિટલમાં તુલાની રકમ જાય છે. આપણે એવું નક્કી કર્યું જ્યારે હોસ્પિટલ શરૂ કરી ત્યારે 1200-1500માં એક ઓપરેશન થતું હતું, એટલો જ ખર્ચ આવતો હતો. 2001માં આ ચાલે છે, 2022 ચાલુ થઈ ગઈ. એટલે મોંઘવારી તો એક તરફી જ જાય છે, રિવર્સ ગિયર જ નથી એમાં. છે બરાબર છે, તમને યાદ આવે છે કશું ચડ્યા પછી ઉતર્યા હોય કશાના? એટલે આજે અમારી એક સર્જરીનો ખર્ચ 2500-3000 રૂપિયા થાય. અને સગવડમાં ધીમે ધીમે આપણે વધારો કરીએ. પહેલા અમે માત્ર જમવાનું આપતા હતા, ચા નાસ્તો નહોતા આપતા દર્દી કે દર્દીના સગાને. હવે સવારે ચા નાસ્તો પણ આપીએ છીએ. પેશન્ટના સગાના પણ જમવાના ભરવા પડતા હતા, પણ હવે એમને પણ ફ્રી છે. પેશન્ટના સગા એમનું જમવાનું કોઈને ખબર નથી, ફ્રી છે. બે વર્ષથી આપણે ઓપરેશન ઓછા થયા છે કોરોનાને કારણે, અને હવે ક્યારે સરકાર પ્રતિબંધ લાવે કહેવાય નહીં. લોકડાઉન એટલે કદાચ આ વર્ષે પણ સર્જરીની સંખ્યા ઓછી થાય, નહીં તો 10000 તો આપણું એવરેજ બધી સર્જરી હોય છે. ફેકો સર્જરી, સાદી સર્જરી, વેલના ઓપરેશન, ઝામરના ઓપરેશન, એ બધા થઈને લગભગ 10000 ઓપરેશન થતા હોય છે. અને તુલાનું દ્રવ્ય એ હોસ્પિટલ માટે, એટલે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ વર્ષે 2.5-3 કરોડ રૂપિયાનો ખર્ચો હોસ્પિટલમાં કઈ રીતે પહોંચી વળવું, ક્યાં બધાની પાસે વારંવાર ઉઘરાણું કરવું. સુવર્ણ તુલામાંથી સોનું એ વખતે તો ભાવ ઓછો હતો, એટલે 45 રૂપિયા સોનું પ્રમાણે લોકો દાન આપ્યું. અત્યારે તો આગળ લગભગ મીંડું વધ્યું કેમ કે ચાલે. અત્યારે થયું હોય તો સારો મેળ પડત. એટલે આપણે આ તુલાની એક સ્કીમ કાઢી કે એમ જ એ બાને લોકો નિમિત્તે પૈસા આપે, અને એ પૈસાના વ્યાજમાંથી લોકો 35000 રૂપિયા જેવું એક તુલાનો, અને એનું વ્યાજ અત્યારે તો વ્યાજના દર પણ ઓછા છે, એટલે 2200ની આજુબાજુ આવે. બાકી 700-800 સરકાર પણ મદદ કરે છે, થોડું પરચુરણ દાન પણ આવે, એટલે આપણી હોસ્પિટલ ટનાટન ચાલે. એટલે હજુ પણ આપણે સુવર્ણ તુલા ગયા તો 21 વર્ષ થઈ ગયા, 20 વર્ષ પણ આપણે આ પરંપરા ચાલુ રાખી છે. અને એને આધીન આજે અહીંયા અમરસિંહભાઈ વગેરે નક્કી કર્યું તે પ્રમાણે 2 તુલા હતી. તુલા આવી પણ ગઈ, પણ આપણે એમ માની લેજો કે હું થોડો હાલી લઉં છું, તુલા થઈ ગઈ. જાન હૈ તો જહાન હૈ, બરાબર છે. આપણે સાજા માજા રહીએ એ આપણા માટે બહુ સારું છે. અને તમને બધાને પણ એ
હું તો સલાહ આપીશ, આપણને મળનારો દરેક બીજો વ્યક્તિ, એને જે કોઈ આપણને મળે છે, આપણે પહેલા મળે એ બીજો કહેવાય, પ્રત્યેક વ્યક્તિ કોરોના વાળો છે એમ સમજીને દૂર રહેવું. તમે દૂર રહેવા પ્રયત્ન કરતા પેલો નજીક નજીક આવે તો થોડા કરવું એટલે ખસી જશે. કેમ કે એને જીવ વાલો છે ને. ઘણું કંટ્રોલમાં આવી ગયું હતું પણ પછી આપણે બધા એટલે આપણા કરતા વધારે રાજકારણી લોકો, ચૂંટણીઓમાં આમ ને તેમ ને તમે જીવ હતો. અને એક માણસ આવે માને આટલા બધા ટોળામાં એક માણસ આવે એટલે સમજવાનું, જેટલા ખો આપીએ બધા આઉટ. આમાં તો પકડે આઉટ નહીં, જેને ખો મળે આઉટ. અને હું ઘણી વખત કહેતો હોઉં છું કે આ રોગની અંદર બે ખાસિયત છે. એક તો તમે લેવા ના જતા હોય તમારી પાસે આવતો નથી, અને બીજો ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે તો કે મચ્છરથી. ચિકનગુનિયા કેમ કેમ ફેલાય તો કે મચ્છરથી. મેલેરિયા કેમ કેમ ફેલાય તો કે મચ્છરથી. અને કોરોના કેમ કેમ ફેલાય છે, આ બે પગારવાળા મચ્છરથી, માણસથી જ. આ કોરોના માણસથી ફેલાય છે. એટલા માટે આપણે બધા સાવધાની રાખવી જરૂરી છે. તમે નજીક નજીક બેઠા નથી, દૂર બેઠા સારી વાત છે. ક્યાંક આમ બાજુમાં જ આપણે આમ થેમ જોઈએ ત્યાં જ વધારે અસર થાય. એટલે બહુ સારી વ્યવસ્થા કરી અમરસિંહભાઈ. એટલો મોટો મંડપ પણ બનાવ્યો, એટલા આટલા છૂટા બેસાડે તોય પણ વાંધો ના આવે. સાથે બીજી એ પણ વાત કહી દઉં કે 14 જાન્યુઆરી આપણે ગ્રંથ વહેંચણી જાહેરાત કરી હતી. એક કાર્યક્રમનો આપણે મોકૂફ રાખ્યો છે, તમારા બધાને જાણકારી માટે કહી દઉં. આજે વોટ્સઅપ પર ફેસબુક ઉપર મેસેજ આપણે મૂકી દીધો, પણ હવે ગ્રંથ આવી ગયા છે. અમારા આણંદ જિલ્લામાં લગભગ બધા જિલ્લામાં 144 લગાવી દીધી સરકારે. હજુ સ્ટ્રિક્ટ નથી થયું પણ એક બે દિવસ પછી સ્ટ્રિક્ટ થઈ જશે. એટલે આપણે પરવાનગી માગી સરકાર પાસે, અને સરકારે આપણને 1500-2000 લોકો સુધી ભેગા કરવાની આપણને પરવાનગી આપીને તે પાછા આમ પાર્ટેશન મારીને કેસ રાખજો, તમે એક સાથે તમે જેમ એક પાર્ટેશન, અમે વચ્ચે વચ્ચે પાર્ટેશન મારવાના. 400-400 માણસ ઊભા રહી શકે, બેસી શકે એવા. અને આપણો નિયમ છે પ્રથમથી જ આપણે કોરોના માટે સ્ટ્રિક્ટલી પગલાં લીધેલા છે. ગુરુગાદીમાં પણ કોઈ આવે, કોરોના થયા હતા ભલે જમાડતા ઓછા, પણ મોંઘું પડતું હતું પાણી, આપણે બોટલોમાં જ આપતા હતા. બોટલ લઈ જા લીટર નહીં, પ્યાલો બ્યાલો, કારણ કે એક જણ પ્યાલો પકડે એનાથી પાણી પીવે મૂકે અને બીજો પકડે ને કોઈ પ્રોબ્લેમ થાય. હજુ સુધી આપણે જગનું કે પ્યાલાનું પાણી ચાલુ નથી કર્યું, હજુ બોટલો ઠોકબંધ લાગીએ છીએ. ગુરુગાદીમાં દેવળની આગળ આવીને કોઈ જારીએ હાથ અડાડીને દર્શન ના કરે એટલા માટે આપણે આજે પણ સોકર રાખીએ છીએ. દૂરથી ગુરુ મહારાજને પગે લાગો, ક્યાં અડશો નહીં. હમણાં વચ્ચે આટલી થોડું સારું થયું એટલે આપણે બેસીને જમાડવાનું ચાલુ કર્યું, તો પૂનમ અને મહીબી જે આપણે ફૂડ પેકેટ જ આપી દેતા હતા. ફરી પાછું ચાલુ કરવું જ પડશે એવું લાગે છે. એટલે
1500 થી 2000 ની છૂટ આપી સરકારે. બીજું 200-500 ની આપણે છૂટ લઈ લઈએ, સમજો ને, ગેરકાયદેસર. એટલે નક્કી કર્યું કે જે લોકોએ ઓનલાઈન ગ્રંથ નોંધાયો હોય, ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય, અને પે ફોનથી, ગૂગલ પેથી અથવા પીટીએમથી, એટલા લોકોને જ આપણે ગ્રંથ આપવાના છે. બાકીના બધાને ફરી રાહ જોઈશું. કે તો 7000 લોકોને ગ્રંથ આપવાના છે. એ તો 7000 હું ભેગા કરું એટલે 7 × 14 તો થાય જ. તમે એકલા થોડા આવો, કોઈ આવવા દે તમને પાછળવાળા. એટલા બધા આપણે ભેગા ના કરી શકીએ. સરકારના કાયદાને લીધે નહીં, આપણી સલામતી માટે. તમે દર્શન કરવા માટે આવો, પરમગુરુના આશીર્વાદ લેવા માટે આવો, અને કોઈક તમને તાલીમ આપી દે ખો, તો આપણે હેરાન થઈ જઈએ, આપણું ઘર હેરાન થઈ જાય. એટલે આપણે આપણી સાવધાની માટે, આપણી સ્વસ્થતા માટે, આપણી સુરક્ષા માટે કેટલા 1.5-2 વર્ષથી લોકો રાહ જોતા હતા, ગ્રંથ ક્યારે આવશે, ગ્રંથ ક્યારે આવશે. આવી ગયો ત્યારે સાથે કોરોના પહેલો આગળ આવ્યો. એટલે આપી તો દઈશું થોડા ઘણા લોકો છે જે વિસ્તારમાં કંઈક ફોન પેથી લોકોએ પેમેન્ટ કર્યું હોય, ગૂગલ પેથી, તો એમના ઘરે ગ્રંથ જાય તો બીજા બધા દર્શન તો કરી શકે. અને એટલે બધાને આપણે ગ્રંથ પૂજન કરીને આપવા માંગીએ છીએ. એટલે વધારે લોકો લાવીએ તો ક્યાં બેસાડવા માટે કેટલી મોટી સગડ કરવી પડે. અને કોઈ આપણને એમ કે તમને 1500નું અમે મંજૂરી આપી હતી, તમે તો 10000 ભેગા કર્યા. છાપાવાળા આવું શોધતા હોય પાછું આપણું નામ, કોઈ દાડું ચડ્યું નહીં એટલે કે સા બાકી છે હજુ, બીજા બધા તો ચડી ગયા છે કોઈને કોઈ રીતે, આપણે કંઈ ચડ્યા નથી અને આપણે ચડવું નથી, બરાબર છે. એટલા માટે આ વખત 14મી જાન્યુઆરી તમે જેમણે ફોન પેથી અથવા ગૂગલ પેથી, પે ફોન થતા ગૂગલ અથવા પીટીએમથી ગ્રંથ બુક કરાયો હોય, એટલા લોકો જ આવજો. બાકીના બધા અત્યારથી પતંગ ખરીદી લેજો, તે દાડો ઉડાડવા ચાલે. અને હું તો કહું, ઉડાડવા કરતો લૂંટવામાં જે મજા આવે છે ને, આ જેટલા પડે છે, હાથ પગ ભાગે છે, ઉડાડવાના નહીં પડતા. કંઈક વાહનને અથડાય છે, ખબર તમને, એ ઉડાડવાવાળા અથડાય, લૂંટવાવાળા અથડાય. ક્યાંક આમ જેમ દોડતા હોય ને હંમેશા ખબર ના પડે. સુરક્ષિત રહેજો, પતંગ ઉડાડજો, ઉત્તરાયણ માણજો. આમ તો મોટો કાર્યક્રમ કરવાની આપણી અપેક્ષાથી, કારણ કે આ 2 ફેબ્રુઆરી મહાસુદ બીજ છે, અરે 14મી જાન્યુઆરી આપણો ગાદી અભિષેક દિવસ છે, અને આ 14/1/2022 મને ગાદી પર પૂરા 50 વર્ષ થાય છે. આ 14 જાન્યુઆરી 50 વર્ષ પૂરો થાય છે. એટલે આપણે ગાદી અભિષેક સુમણ તુલા દમદમાટ મનાવવો તો, પણ મેળ નહીં પડે એવું લાગે છે. હકીકત થઈ ગઈ. 15-20 હજાર લોકો બાલકો એકત્ર થાત. પણ હજુ આપણી પાસે દિવ્ય પરમગુરુનો 250 વર્ષ પૂરા થાય એનો ઉત્સવ ઉજવવાનું છે. એ 2023માં છે. 22, 23, 24 જાન્યુઆરી 2023 રવિવાર, સોમવાર અને મંગળવાર 3 દિવસનો કાર્યક્રમ આપણે ગુરુગાદી સારસાપુરી ખાતે
આવતા વર્ષ માટે આયોજિત કર્યો છે. એમાં વિશેષ કરીને બાળકો માટે આપણે બહુ આયોજન વિચાર્યું છે કે આખો બે દિવસ બાળકોનો કાર્યક્રમ થાય, કે બાલકુવર પ્રગટ થયા અને બાળકોનો કાર્યક્રમ. જ્યાં તો બાલ કેન્દ્રો એટલા માટે આપણે શરૂ કર્યા છે. અમારા બાલ કેન્દ્ર સંચાલકો, શિક્ષકો, સમિતિ ખૂબ કામ કરે છે. તમારા વિસ્તારમાંથી પણ હું અપેક્ષા રાખું છું, એક સરસ ટીમ બાળકોની તૈયાર થઈ અને તે દિવસે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરે. કે તે દિવસ કેટલા લોકો આવશે ખબર છે તમને? જો સુવર્ણ તુલામાં આપણે મંડપ નાનો પડ્યો 2001માં, એટલે આપણે આ વખતે ગઈ વર્ષની 5 જાન્યુઆરી મંડપ મોટો કર્યો, એ પણ નાનો પડ્યો. એટલે આ વખતે એના કરતા પણ મોટો કરવાના છે, ડબલ. કોરોના માતાની બાધા રાખીએ જ પાછી ના આવે. અને એટલા બધા લોકોની વચ્ચે આપણા બાળકો સ્ટેજ ઉપર જાય અને કંઈક પરફોર્મન્સ કરે, કંઈક ભજન ગાય, કંઈક નૃત્ય કરે, કંઈક ગરબો કરે, કંઈક ડાન્સ કરે, કંઈક નાટક કરે, અત્યારથી તૈયારી કરવી પડે તમારે. ગામે ગામ બાલ કેન્દ્ર થવા અમારી કૃપાલીબેન મહેનત કરે છે. આ બાજુ તૈયાર કરો, સરસ તમારા વિસ્તારનું નાટક થાય. તૈયારી નહીં કરતો પછી નાકટ થાય, નાક કટ થાય. અમારા બધા જો દીકરીઓ બેઠી છે ને, તૈયાર કરો, બધા આવશે. આ તો બધા ગયા ગિલ્લી દંડો રમવા. આમ કોરોનાએ ઘણી અસ્તવ્યસ્તતા કરી દીધી, વેપારમાં, ધંધામાં, રોજગારમાં, બાળકોના શિક્ષણમાં. આપણા ધાર્મિક કાર્યક્રમોમાં પણ કેટલા વર્ષે આપણે 1.5-2 વર્ષે મોડ હમણાં તમારા વિસ્તારમાં એક તો ધોળી ભાવ કાર્યક્રમ થયો, જાલમસિંહભાઈ, હે હા, અને ત્યાર પછી આજે અહીં આવ્યો કાર્યક્રમ. અને હવે પરિસ્થિતિ કેવી આવે છે ખબર નહીં, પણ આ સંજોગોમાં આપણે ધાર્મિક લાભ કેન્દ્રો દ્વારા લઈ શકીએ. ઉપાસના કેન્દ્ર ચાલે, દર અઠવાડિયે દરેક ગામમાં, અને ગામ ગામના લોકોને દૂર દૂર બેસીને પણ આપણે પ્રોટોકોલનું પાલન કરીને ઉપાસના કરી શકીએ. ઉપાસનાનો કાર્યક્રમ ચાલે, અઠવાડિયે સત્સંગ શાળાનો કાર્યક્રમ ચાલી શકે, સત્સંગ કેન્દ્ર. અને હવે તો ટીવી ને બધું થઈ ગયું છે, એટલે તમે ગુરુગાદીમાં આવો તો તમને 1-2-3 મહિના ચાલે એટલું પેન ડ્રાઈવમાં કથા કલાક કલાકની ભરી આપે ફ્રી ઓફ ચાર્જ. અને હવે કોઈ જગ્યાએ કે ટીવી ના મળે એવું તો ના બને, હવે તો ગામડે ગામડે આવી ગયો ને, ઘરે ઘરે. પાછા પહેલા ટીવી, એ લોકો કે કેવો ટીવી હતો, પાછું બધામાં સ્માર્ટ શબ્દ લાગી ગયો, સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, ખરું, સ્માર્ટ ઘડિયાળ, બધું સ્માર્ટ. ભોગા આપણે જ રહ્યા, બાકી બધું સ્માર્ટ. ખેર, સ્માર્ટ નો ઉપયોગ સારી રીતે કરીએ તો આપણે સ્માર્ટ, ક્યાં કે ખોટો ઉપયોગ એ થાય છે. એમણે કહે છે, અમદાવાદમાં એક ષડયંત્ર પકડાયું કે બહુ મૂડીપતિ લોકો, સારા સારા ઘરના દીકરાઓ દીકરીઓ ડ્રગ્સમાં, આખું રેકેટ ડ્રગ્સ, એટલે બહુ મોંઘું આવે. એક હિરોઈન નામનું દ્રવ્ય જે અફઘાનિસ્તાનમાંથી આવે છે,
ગ્રામ ઉપર પૈસા એના, કિલોમાં તો મળવું મુશ્કેલ છે. તે બધા મગાવતા કઈ રીતે હતા કે બધી આખો વેપાર ઓનલાઈન થતો હતો. લો ઓર્ડર ઓનલાઈન જાય, પડીકું ઘેર આવી જાય, કોઈને ખબર ના પડે. ઓનલાઈન વેપાર કરવો તો સ્માર્ટ સાધન રાખવું પડે. એનો વેપાર કરવા સ્માર્ટ થયા, એનું કોઈ પણ પ્રકારનું વ્યસન માણસ માટે હાનિકારક છે છે ને છે જ, યાદ રાખજો. કોઈ પણ પ્રકારનું વ્યસન, અને તમે વાત કરું તમને પેલી જૂની ભારતીય પદ્ધતિના જે વ્યસનો થતા હતા ને એમાં હાનિકારક ઓછા હતા. જેમ પહેલા લોકો તમાકુનો ઉપયોગ કરતા હતા પીવામાં, સ્મોકિંગમાં, ધૂમ્રપાનમાં, એના માટે હુક્કાની વ્યવસ્થા હતી. જોયેલો ને તમે બધાએ, છે ચાલે જો આ બાજુ બંધ થઈ ગયા, શહેરોમાં હુક્કા બાર ચાલુ થઈ ગયા, હરિયાણા બધું ચાલે. હા, તો એમાં લોકો સ્મોક કરતા હતા, પણ એ સિસ્ટમ સારી હતી. હું નહીં કહેતો ચાલુ કરજો પાછા, સારી હતી એનો મતલબ. પણ કે સીધી બીડી પીવે, સિગરેટ પીવે, કે સીધું પાન મસાલામાં ખાય, એના કરતા ઓછું નુકસાનકારક હતી. કે એનું કેટલુંક નિકોટીન પાણીમાં જ ઓગળી જાય, એટલે તો બે ત્રણ દિવસ પાણી બદલવું પડતું હતું, ન તો કાળું થઈ જાય. તાળી પેડા લોકો પીતા હતા, સવારે સવારે પીવો તો હો શરીરને લાભદાયક થાય. અત્યારે એટલો બધો કેમિકલ આવે ને તેમાં તમાકુની અંદર તો લોકો જે પડી કે ચડી ગયા છે ને, ભયંકર મુશ્કેલી છે. એટલે વ્યસન કોઈ પણ પ્રકારનું હાનિકારક છે. વધારે એમાં ફસાય માણસ, વધારે હાનિને એના હાનિ શરીરને હાનિ થાય, પૈસાની હાનિ થાય, પરિવારમાં હાનિ થાય. કેન્સરના લાદે આના તમાકુના લીધે પાન પડી ગયા, કેન્સર થાય, ટીબી થાય, તો ઘરનો હેરાન થાય ને, ક્યાં ક્યાં લઈને ફરવો. અને આ સમયે તો મોદા પડવું બિલકુલ પાલવે એમ નથી, યાદ રાખજો. કારણ દવાખાનામાં જાઓ, હમણાં કંઈક અમદાવાદની કંઈક વાત આવી કે એક ભાઈને દવાખાનામાં દાખલ કર્યા તો ઘેર લાવ્યા પછી ખબર પડે કોરોના પોઝિટિવ થયા. બીજી બીમારી તો હતી જ, ચેક કર્યો તો 200 દર્દીઓ કોરોનાવાળા થઈ ગયા. દવાખાનામાં થયા કારણ કે કોક આવી ગયો હશે. એટલે આજના સમયમાં તો દવાખાનામાં જવું, એટલે આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે આપણે કોઈ રીતે મોદા ના પડીએ. અને એટલા માટે મોદા ના પડો તો આચાર પાડો. પાછળ કુસ્તી ચાલે છે, જરા મજા પડી ગઈ એમને. કહેજો કે મોડા આવજો. તો કુટેવો છોડીને સારી ટેવો પાડો. એ કે મૂળ વસ્તુ એવી છે ને, પાછી જો લોકડાઉન થશે ને તો બીજી સમસ્યાઓ બહુ થવાની, આડઅસર બહુ થાય છે. આપણા ગામડામાં તો સારું છે કે ગમે તેવું લોકડાઉન થાય તો કમસે કમ ખેતર તો છે આપણું, ત્યાં તો કોદાળો લોકડાઉન નથી થવાનું. એટલે સવાર સાંજ ખેતરમાં જવાય તો દાડે જવાય, મજૂરી તો કરવી પડે, કામ તો કરવું પડે. અને કોરોના પાકા રસ્તે જ જાય, કાચા રસ્તા ઓછો આવે, હું ધ્યાન રાખજો. રોડ ઉપર જ જાય, રોડ રોડ જ્યાં સારો રસ્તો હોય ને. એટલે શહેરમાં જે સ્થિતિ ઊભી થઈ છે કોરોના પતી ગયા પછી, વચ્ચે જે સારું થયું ત્યારે લોકો જે કેટલું સર્વે કર્યું કોરોનામાં લોકોએ શું શું કર્યું,
કઈ રીતે એમણે કોરોનામાં ઘેર બેસીને સમય પાસ કર્યો, કમાણી બંધ થઈ ગયું તો કેમ કેમ જીવન ચલાવ્યું. એમાંથી એક બેન પૂછ્યું, બે તમે ઘેરને ઘેર રહ્યા કોરોનામાં તો શું કઈ કેવું લાગ્યું? ત્યાં કે એક વસ્તુ શીખ્યા, કે શહેરની વાત કરો, ત્યાં કે શું શીખ્યા? ત્યાં કે પોતું મારો તો રિવર્સમાં જવું પડે અને હાવરનો માળો હોય તો ફોરવર્ડ જવું પડે. આટલી આટલી ખબર પડી કે છે. કોઈ કે જે આખી જિંદગીની બચત હતી એ બધી આ 1.5 વર્ષમાં પૂરી થઈ ગઈ, નવરા થઈ ગયા. કોઈ કે જે કંઈક ઘરના કે દાગીના બીજું ત્રીજું હતું તો કોઈ કે ગીરો મૂકી દીધા, કોઈ કે વેચી દીધા, કે ખાવું તો પડે ને, આવક ભલે બંધ થઈ ગઈ. એમાં એક ચોંકાવનારો સર્વે એવો આવ્યો કે છૂટાછેડાના કેસ વધી ગયા. કે ઘરમાં ને ઘરમાં રહે એટલે બે માટલો અથડાય અથડાય જ કરે ને, પેલો તો છેટો હોય તો જલ્દી અથડાય નહીં, સોજે જ ભેગો થાય. એકબીજાના દોષ દેખાય, એકબીજા પર ગુસ્સે થાય. પણ હું એમ કહું છું કે જો એ માણસો આ સમયનો સદુપયોગ કરે. અમારે હમણાં મહાત્માઓ ભેગા થયા હતા હરિદ્વારમાં એક કાર્યક્રમમાં, અહીંયા સોરી બિહારમાં મોતીહારી કરીને એક જગ્યા છે, ત્યાં થોડા દિવસ પહેલાં જ હું જઈને આવ્યો. કોરોના પછી નાના નાના કાર્યક્રમ થયા, ત્યાં મોટો કાર્યક્રમ હતો, ઘણા બધા સંતો ભેગા થયા, 250-300 સંતો. એટલે કોરોનાની વાત નીકળી. બધાને પૂછ્યું કેમનું થયું, કથાઓ બંધ, સત્સંગ બંધ, પ્રવાસ બંધ, આપણે પણ એવું જ હતું. એક મહાત્મા કહે છે ભલે બંધ થઈ ગયું પણ સારું થઈ, શું કે ભજન વધ્યું, નવરા બેઠા બેઠા માળા કરી, જપ કર્યું, આ કર્યું. બીજા મહાત્મા કે તમે સારું કર્યું, બાકી મારે તો વજન વધ્યું. સમજ તો સારો ટાઈમ જાણે પાસ કે એનું ભજન વધ્યું, ને તો નવરા બેઠા એમનું ભજન વધ્યું. પેલા કે અમારું ભજન વધ્યું, પુસ્તકો વાંચ્યા, ગ્રંથોનો અભ્યાસ કર્યો, સવાર સાંજ જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે જપ કર્યા, અનુષ્ઠાન કર્યું. ત્યાં કે બધે ફરવાનું બંધ થઈ ગયું, સરસ રીતે ભગવાનનું ભજન થયું. બીજા કે નવરા થાય એટલે શો નજર જાતે, કે ભજીયા બનાવો, સમોસા બનાવો, તારે જરા ખાઈએ. કામમાં હતા ત્યારે રોજ દિવસમાં 2 જ વખત ખાતા હતા, નવરા પડે. પછી તો વજન વધે ને. એટલે હું કહેતો હોઉં છું કે આપણે ભલે સમય લોકડાઉન થાય, ગમે તે થાય, આપણે તો કે ખેતીવાડીનું કામકાજ ચાલવાનું છે, પણ ભીડમાં જવાનું બંધ થશે ત્યારે એ સમય. આ વખતે તો આપણે ખાસ એ વાતનું વિચારવું છે કે કદાચ ફરી લોકડાઉન થાય કે ન થાય, પણ આપણે આપણા કેન્દ્રો બરાબર ચાલે એવું વ્યવસ્થા કરવી. અઠવાડિયામાં લોકો ભેગા થાય, છૂટા છૂટા બેસે, પણ સાયંકાલ ઉપાસના ભેગા થઈને ચોક્કસ કરે એક દિવસ. અઠવાડિયામાં એક દિવસ પરમના ગ્રંથોનું શ્રવણ કરે. ગ્રંથ શિબિરો થઈ છે આપણી, જો કે આ વર્ષે અમે મનસુબો કરીને બેઠા છીએ કે ગ્રંથ શિબિર એક સાથે 2-4-5 ખેંચી નાખવી. 2 વર્ષથી બંધ છે, બધાને લાભ આપવો. પણ હજુ આપણા પુણ્યમાં કંઈક કમી પડે છે એવું લાગે છે. પણ ઘણાનું કહેવું એવું છે કે
जो सरकार नियंत्रण करशे, लोको नियंत्रित रहेशे, नियंत्रण में रहेशे, तो मार्च सुधी में पाछी गाड़ी पाटा ऊपर आवी जशे। एवं कहेवुं छे अमेरिका जेवा, अमेरिका पण रोडना लाख लाख केस वधवा मळ्या छे। આપણા દેશમાં ગઈકાલનો આંકડો મરણનો 550 વધારેનો છે કોરોનામાં, અને 70,000 વધારે લોકો નવા કેસ। એટલે સાવધાની બહુ જરૂરી છે। પણ આવા કપરા કાળમાં આપણે ધર્મનું કલ્યાણનું કામ કરી શકીએ એમ છીએ। એટલે આ વખતે ખાસ, જો કે ગઈ વખતે પણ આપણે ચતુર્માસમાં કથા ખૂબ સરસ ચાલી, બે વર્ષ બંને ચતુર્માસમાં, અને લોકોએ હજારોની સંખ્યામાં સત્સંગનો લાભ લીધો। આજે સવારે જ મેં વિડીયો મૂક્યો ફેસબુક ઉપર, બાલકોએ આવવાનું નથી, એને અત્યાર સુધી 2000 લોકો તો જોઈ શકે, અને 60 લોકો તો શેર કરી દીધું। હા ભાઈ, બરાબર છે, સંદેશો બધાને પહોંચાડો। એટલે એ રીતે આપણે નક્કી કરીએ છીએ કે જો આ વખતે પૂર્ણિમા બંધ થઈ જાય, લોકોનું આવવા જવાનું બંધ થઈ જાય, તો દર પૂર્ણિમા દર સુદ બીજના દિવસે ઓનલાઈન બધાને કથા સંભળાવવી, એમના ઘરમાં બેઠા સત્સંગ પહોંચે, એવો આપણે સંકલ્પ કર્યો છે। પેલો તો ચતુર્માસમાં કરતા હતા, પણ ચતુર્માસ મહિનામાં 2 દિવસ, સુદ બીજના દિવસે સાંજે અને પૂનમના દિવસે 2 દિવસ બધાને પરમગુણના વચનો સંભળાવવા, એવો આપણે સંકલ્પ કર્યો છે। એટલે એ તો તમે બેઠા બેઠા 2 મહિનામાં 2 દિવસ તો લાભ લઈ શકો, અને બીજા 2 દિવસ કેન્દ્ર લેવલે કરો, અઠવાડિયે પરમગુણના જ્ઞાનનો સત્સંગ થાય। આપણું નિયમનું જે પાલન છે એ વ્યવસ્થિત થાય, ઉપાસના પણ વ્યવસ્થિત થાય, કે મનુષ્ય જીવનમાં આપણે બીજું ગમે એટલું કરીએ, પરંતુ ધર્મ સિવાય માનવ જીવનનો કોઈ અર્થ નથી। ઉદ્ધાર તો નથી વાત જુદી, પણ અર્થ પણ નથી। કરુણાસાગર મહારાજ પૂછે છે, તેમ શું અધિક મનું તનકી, તમને મનુષ્ય શરીર મળ્યું તો કે શું વધારે થયું, એમાં કહો મનુષ્ય શરીરથી આપણું વધારે શું। કપડાં પહેરીએ છીએ એ હવે તો શહેરમાં લોકો થાકી ગયા છે, ટૂંકો 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 કરતા ખબર નહીં બાવાની લંગોટી ના આવી જાય તો મને તો બીક લાગે છે, ટૂંકો 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 કેટલે ટૂંકે ચાલે, આપણા જુઓ સારા સારા પહેરીને થાક્યા તેવા લોકો ફાટલેલા શોધે છે, ફાટેલા। હમણાં માટે એક આવ્યા હતા, તે ભાઈ યુવાન છોકરો હતો ને એક દીકરી પણ હતી, ને પેલી નાઈથી ફાટલો, નાઈથી ફાટલો, મેં કહું ભાઈ હું તારા પપ્પાને ઓળખું છું, સારા કપડાં ના લઈ આપતા તો હું ફોન કરું કે આ છોકરાને શરમ નહીં આવતી ફાટલા પહેરાવો છો, તો કે ના ના કે છે અમે જ લઈ આવ્યા, તારો ભલો થાય। આ જીવને કશામાં, દુનિયામાં તો કશામાં શાંતિ નથી, જુઓ તમે ભોજનમાં રોટલો ખાવ છો, શાક ખાવ છો, શહેરમાં લોકો બધું જાત જાતનું ખાય છે, તમે કાઠિયાવાડી રોટલાની હોટલમાં જવું પડે દૂર ખાવા માટે, કેમ તા કે પેલું ખાઈને કંટાળ્યા છે, અને તમે અહીંયા છો એટલે કેટલુંક નવી સંશોધન જે થઈ રહ્યું છે એના વિશે કદાચ તમને માહિતી નહીં હોય,
પૃથ્વી ગોળ છે તો બધાને ખબર છે, ભણ્યા છો તમે, એટલે માનો કે અહીંથી ચાલવાનું ચાલુ કરીએ આપણે, આ દિશામાં દિશામાં ચાલ્યા કરીએ 100 વર્ષ 25 વર્ષ 50 વર્ષ, આખું ચાલતા 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 તમે જાઓ તો ફરી જ્યાં હતા ત્યાં જ, આ ભાઈ ખબર પડે છે, ચાલતા ચાલતા ગોળ વસ્તુનો નિયમ જ એવો છે કે એના ઉપર ઉપર ચાલો તો જ્યાંથી ગયા ત્યાં પાછા એ બિંદુ પર આવી જાઓ, એમાં વિકાસની પણ ગાથા આવી છે. હવે એવું સમજાવવામાં આવી રહ્યું છે કે ભાઈ એકલા ઘઉંનો રોટલો રોટલી તમારા માટે સારું નથી, જુવાર વાપરો, મકઈ વાપરો, બાજરી વાપરો. બાવટાનું નામ સાંભળ્યું છે? ચાલે છે કે નીકળી ગયો? નીકળી ગયો. હું રોજ બાવટો ખાઉં છું, તમે મારા કરતો આગળ છે, ત્યારે સુધરી ગયા, કાઢી નાખ્યો કેસ. લો એને રાગી કે છે, રાગી. હું અમેરિકામાં ગયો ત્યાં રાગીનો લોટ વેચાય છે, લાલ લાલ આવે ને, ઝીણું ઝીણું, બાજરી કરતો નાનો થોડો દાણો, લગભગ એવડો, સમજો ને, લાલ લાલ આવે. આમ થાય ચોમાસામાં આમ ચાર ભોથો વાળો, ઉપર જયારે ડુંડું આવે ત્યારે ચાર ભાગ આવે ને, એટલે બહેનો ખબર છે, આવતા આપણે અસલ પકવ્યો. 30 મણ થયો અમારે, બીજા બધને તો નહીં ફાવતો પણ હું વાપરું છું. જેને લોકો જાડું અનાજ કહેતા હતા, હલકું અનાજ કહેતા હતા, હવે વિજ્ઞાન એ બધું પાછું લાવે છે કે ભાઈ આ સાચું છે, આનાથી જ રોગ ઓછા થાય છે. તમે અહીંયા ભણેલા છોકરાઓ બેઠા છે, કશુંક શોધવું હોય ને તો આપણે તે ગૂગલ નામનું આવે છે, ગૂગલમાં શોધો. હમણાં હમણાં એક વૈદિક આટા ચક્કીનું ચલણ થયું છે, વૈદિક આટા ચક્કી. આટા ચક્કી એટલે લોટની ઘંટી. કેટલા લોકો બનાવી છે હાથે ચલાવવાની, અને હાથે ના ચલાવો તો સાયકલ સાથે જોડી દીધી છે, ને તો મોટર લગાવી છે, એમાં ફરક કેટલો છે, આરપીએમ ઓછા કરી દીધા. સામાન્ય રીતે મોટરના આરપીએમ 1400થી વધારે હોય, ઘર ઘંટીમાં કદાચ થોડું મોટું વ્હીલ લગાવેલું, થોડાક આંટા ઓછા થાય. પાલકો કે ના, પહેલા જે હાથથી દરતા હતા ને, અને એ હાથથી તમે દરો તો કલાક એક મિનિટના 40 આંટા થાય. આમાં એ 40 આંટા વાળી ઘંટી વૈશો થઈ ગઈ છે. 40 આંટામાં ઘંટીમાં લોટ કેટલો દળાય? કે 5 મિનિટમાં કિલો દળાય વધારે ને વધારે. તમે હાથે દળતા કેટલો દળે? બરાબર. બે બેનપણીઓ બેસે ને ઝકાટામાં ખેંચે તો થોડુંક પાછો ફેર પડે. તો કેમ આવું કેમ કે છે કર્યું? તે કે જે ઘંટરીમાં દળાતું તું ફેક્ટરીમાં એ લોટ નીકળે ગરમ, હાથની ઘંટીમાં નીકળે એમાં ગરમ ના નીકળે. ગરમ નીકળે એટલે કેટલો, તો એવો ગરમ નીકળે ને તમારે પોળો કરવું પડે ગેરલાઈન, ખબર છે ને, નહીં તો અડધા રોટલા એમાં જ થઈ જાય, એટલો ગરમ. એમાં સીધો હાથ નાખી દેતો દાજી દાય. હવે આ બધા લોકોને એમ સમજાયું છે કે આટલી ફાસ્ટ ઘંટીમાં દળેલા લોટની અંદર જે કંઈ સારો વિટામિન છે એ બધો બળી જાય છે, ગરમ થવાથી બળી જાય.
વધુ ગરમ થાય, વધુ બરે તો બધું જ બળી જાય, કોલસો થઈ જાય. પેલા કોલસો ના થાય પણ જે ખાવા લાયક વસ્તુ બળી જાય. એટલે કે પછી એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ધીમે ધીમે જે હતું એ પાછું આવી રહ્યું છે. તો અમેરિકામાં એવું અનાજ લોકો શોધે છે અને પૈસા બહુ મળે જે હાઇબ્રિડ ના હોય, સંકર કરેલું ના હોય. એટલે આપણે જે જીવીએ છીએ હવે, હું તો એમ માનું છું, ઘણા લોકોને કહું છું, આપણે હવે બહુ આગળ જવાનો વિચાર નહીં કરવાનો. જ્યાં છીએ એ બરાબર છે, અથવા થતી પાછા વળો, કારણ કે આગળ ગયેલા પાછા પાછા વળી રહ્યા છે. અમેરિકા દુનિયામાં સૌથી આગળ જતું રહ્યું કે છે, પણ હવે પાછું કરે છે. એને આ લોકો કુદરતી જીવન કે છે, નેચરલ લાઈફ. સવારે વહેલા ઉઠવું એ કુદરતી જિંદગી છે. રાત્રે સમયસર વહેલા સૂઈ જવું એ કુદરતી જિંદગી છે. જે ખોરાક જુદું જુદું આવવા મળ્યું છે ને, આપણે તો અહીં શહેરોમાં આવવા મળ્યું છે, ગામડામાં બાજુ ધીમે ધીમે ચાલશે, કદાચ અટકીએ જાય લોકો સુધરે તો. જે ખોરાક આપણે તો વડોદરા જેવા શહેરમાં બહુ મોંઘો મળે, પરદેશનો પીઝા કે હા બહુ મોંઘા, એક રોટલો હોય આવડો ને એમાં કંઈ નાખેલું હોય ને રૂપિયા તા કે 200 ને 250. પણ એવા ખોરાકને પણ અમેરિકામાં લોકો જંક ફૂડ કહે છે. જંક એટલે કચરો. પ્રિપેર ફૂડ એને કહે, થોડો રોંધેલો તૈયાર કરેલો. આપણે ઘરે બનાવીએ, રાંધીએ અનાજમાંથી લોટ, ને લોટમાંથી પછી જે કંઈ બનાવવું હોય તે. તમે જો ચોખા પહેલાં ત્યાં પાલિશ પાલિશ પોલિશવાળા જોઈએ, હવે શરૂ થયું બ્રાઉન રાઈસ, એટલે લાલ ચોખા પોલિશ વગરના, મોટા મોટા મોલમાં મળે પાછા. એમ એક ભાઈને એવો શોખ જાગ્યો, ડૉક્ટરે કહ્યું કે તમારે ડાયાબિટીસ છે, લાલ ચોખા ના ખાવાય, તમારે બ્રાઉન રાઈસ ખાવાના. અમદાવાદમાં કોઈ મળ્યા મને વાત કરે, એટલે કહે છે હું ગયો મોલમાં તો બ્રાઉન રાઈસ હતા, સારા બાસમતી ચોખાના કહે છે 90 કે 92 રૂપિયા કિલો હતા, અને બ્રાઉન રાઈસ મેં લીધા પોલિશ વગરના 120 રૂપિયા કિલો. પણ કઈ વાંધો નહીં, 120 રૂપિયા આપીને ચોખ્ખું આપ્યો તો વાંધો નહીં, પણ ગેર લાઈન મેં પાણી પડેડ તો પાણી લાલ થઈ ગયું. સમજ પડે છે? એટલે પોલીસ ચોખા લઈને જ કે કોઈક હોશિયારે લાલ કરી દીધેલા. બે પ્રકારનો મરો, એક તો પેલું કલર કેમિકલ આવ્યું, અને ચોખા તો બ્રાઉન બ્રાઉન સમજીને થોડા વધારે ઠોકી પડ્યા હોય ડાયાબિટીસ વાળાએ. તો હવે દુનિયાને સમજાયું છે કે ભાઈ સાદગી, સાચું સાદું જીવન, કુદરતી જીવન એ જ બધાના માટે સારું છે. અને ધીમે ધીમે એ પણ સમજાવવા માંડ્યું છે હવે કે કુદરતી નિયમિત જીવન, મોડા સુધી જાગવાનું નહીં, મોડા સુધી સૂઈ રહેવાનું નહીં, એ કુદરતી જીવન કહેવાય. તો મોડા સુધી જાગતા હતા કેમ?
મકાઈ વાળવા જતા હતા? ના, ઘરમાં પેલું આવી ગયું છે ને ટીવી, જે જગ્યાએ આ ટીવીનું છે પેલું ના આવતી હોય સિગ્નલ, પણ તો કેબલ થઈ ગયા ને કંઈ બનતા હોય, હા ને તો સિગ્નલ ના આવતી. અમે ઘણી બહાર જઈએ છીએ ને, તમારે પાવાગઢથી આ બાજુ નીકળીએ ને શાંતિ, એકદમ ઊંઘ આવી જાય. કેમ તા કે ફોન જ ના આવે ને, કેમ ના આવે, સિગ્નલ જ ના મળે. આ સિગ્નલ ના મળે શાંતિ, આરામ મળે. ભગવાનનું કંઈક નામ લેવાય તો એ ના હોય તો શાંતિ, રાત્રે વહેલા સુઈ જવાય. નવ નિયમોમાં એક નિયમ પહેલામાં પહેલો ક્યાંથી શરૂ થાય જુઓ, આપણો પરમગુરુએ પહેલામાં પહેલું લખ્યું છે, ભોર ભયે પ્રગટે જબ ભાનું, સાવધાન થવું કરી સ્નાનું. ગામડામાં તો હજુ પણ સારું છે, પણ અમારા પેલો આજકાલના જે નવો ભણેલો સુધરેલો છોકરો હોય ને એમને તકલીફ છે. આ સુધરેલા બગડ્યા છે. હું કહેતો છું કોઈ બાળકો ભણતા હોય તો રવિવાર હોય ને તો વહેલા સુઈ જજો શનિવારે. સરસ. ઉઠવાનું તો ટાઈમે જ કરજો, ઉઠવાની ટેવ વહેલી પાડવી જોઈએ ને એમાં કોઈ જાતની બાંધછોડ નહીં રાખવાની. અને એક વખત આપણે ટેવ પડી જશે ને પછી વાંધો નહીં આવે. વહેલા ઉઠવાથી ફાયદો તે કે આપણું કોઈ પણ ઘરનું કામકાજ હોય, વ્યવસાયનું કામકાજ હોય, નોકરીનું કામકાજ હોય, પણ આપણને પરમગુરુની ઉપાસના અને અમર મંત્રની માળા કરવાનો ટાઈમ મળી રહે, એ આપણો ટાઈમ, આપણો નિયમ સચવાય. એટલા સદાચાર પાડવાથી કુદરતી જીવનની રીતે, કુદરતી રીતે જીવન જીવવાથી આપણે પરમગુરુના આજ્ઞાકારી શિષ્ય બની શકીએ. ગુરુ મહારાજ કે નવ આજ્ઞાઓ પાડવાની છે બાપજી, નવ નિયમો પાડવાના છે. વેલા ઉઠવું, બોલો આમાં કોરોના નડે? ભલે ને આખી દુનિયા કોરોનાગ્રસ્ત થાય, પણ વહેલા ઉઠવામાં વાંધો શું છે? ઉઠીને શરીર શુદ્ધિથી પરવારી જવું, પરમગુરુએ આમ તો સદગ્રસ્ત માટે 620 જાપ લે કયા છે, 720 સોરી, જાપ 720, પણ આપણે એમ કહીએ છીએ નહીં એટલા ના થાય તો કમસે કમ 240 એટલે બે માળા તો અવશ્ય કરવી જ. અમર મંત્રના જાપ રોજ નિયમિત આટલા થાય, પરમગુરુની આજ્ઞામાં છે. પરમગુરુએ ભાલ તિલકની આજ્ઞા કરી છે, એ આપણા નવ નિયમનો એક નિયમ છે. ગુરુ મહારાજને શુદ્ધ ઉપાસના ઘરમાં રાખવી ને ત્યાં સાંજ સવારની ઉપાસના અવશ્ય કરવી. ઘણા કે અમારે તો કામ ધંધો હોય, વહેલા નોકરી પર જવું પડે, કો તો ખેતીએ જવું પડે, કો તો વ્યવસાય જવું પડે, ટાઈમ મળે નહીં. પણ ગુરુ મહારાજે કહ્યું છે તેમ સૂર્યોદય પહેલાં ઉઠીને તૈયાર થાવ તો ટાઈમની કમી પડશે નહીં. આ ટાઈમ શોર્ટ પડે છે મોડા ઉઠવાના કારણે, અને મોડા ઉઠવાનો પ્રોબ્લેમ ઊભો થાય છે મોડા સુવાના કારણે. મોડા સુઈ જઈએ છીએ એટલે મોડા ઉઠીએ છીએ, કારણ કે શરીરને આરામ તો જોઈએ. તો દિવ્ય પરમગુરુની નવ આજ્ઞાઓ પાડવામાં, નવ નિયમો પાડવાના આપણને ક્યાંય કોરોના ના નડે,
કશું જ ના નડે. મનમાં દ્રઢ સંકલ્પ હોય તો કે હું પરમગુરુનો આશ્રિત બન્યો છું, તો ગુરુ મહારાજની કૃપા સતત મારા પર બની રહે, એના માટે હર હંમેશ આપણે પ્રયત્ન કરવો પડે. પુરુષાર્થ, પ્રયત્ન નહીં પુરુષાર્થ, પુરુષાર્થ કરવો પડે. અને એ પુરુષાર્થથી પરમગુરુની પ્રસન્નતાથી બધે પ્રકારના સુખ આપણને મળે. ધ્યાન રાખજો, ઘણા લોકો ઉપાસના કેટલીક જગ્યાએ અમુક પ્રકારની શ્રદ્ધા માન્યતા એટલા માટે રાખતા હોય છે કે આપણને કંઈક લાભ થાય. ઘરમાં રોગ ના આવે એની પણ માતાઓ હોય, થયો હોય તો મટી જાય એની પણ હોય. કેટલા તો એવી પણ માતાઓ શોધી રાખે છે કે બીજાના ઘરમાં કંઈક રોગ મોકલવો હોય તો. એ આ બધું ખોટું છે, ધ્યાન રાખજો. પણ આપણે સુરક્ષિત રહેવું થતા હોય તો કે ભાઈ આપણે તો આપણા ઘરમાં પરમગુરુ બેસાડી દીધા ને, બરાબર ને, શુદ્ધ. ખાલી બેસાડે કામ ના ચાલે, ઘરમાં શુદ્ધતા હોય, પવિત્રતા હોય અને નિયમિત ગુરુ મહારાજની આગળ આપણે પ્રાર્થના કરતા હોઈએ તો કદાચ આવું રોગ મોકલવાનું કંઈ હોય તો આપણા ઘરમાં ના આવે. પરમગુરુ બેઠા ત્યાં કોઈ ના આવે, પણ બેઠેલા હોય. ઘણા કહે કે અમે ફોટો રાખ્યો, પણ ફોટો રાખ્યો છે પણ શું કરવાનું, ફોટામાં થોડા બાપજી બેસે. સ્વચ્છતાપૂર્વક પરમગુરુની ઉપાસનાનું સ્થાનક બનાવ્યું હોય તો આ દીવબત્તી કરતો હોય, સવાર સ્વતો બેસતો હોય 2 મિનિટ શાંતિથી, ઘરના પરિવારના સભ્યો બેસતા હોય જેને જેમ ટાઈમ મળે એમ. અમે તો કે અઠવાડિયે 1 દિવસ બધા સાથે જ બેસવું જોઈએ પ્રાર્થના કરવા. તો પરમગુરુ વિચારે કે હા, મારે અહીં આ ઘરમાં રહેવું જ પડે, કારણ કે આ લોકો સાંજ સવાર મને યાદ કરે છે. બાકી તમે લઈ આવ્યા ખરા, ગુરુ મારાને ઘરમાં બેહાડી દીધા, પણ દરકાર ના કરો તો પૂછ્યા વગર જતા રહે. સૌરાષ્ટ્રમાં કહે છે કે દરબારના તો મહેમાન આવ્યા, ત્યારે કહ્યું આવો આવો આવો, ઘરમાં લઈ પણ ગયો, ચા પાણી કરાવી, પછી બહાર પેતલ લીમડાને એવું હોય ને શેરીમાં, ખાટલા બાટલા ઢાળીને બેહાડ્યા. જમવાનું થાય છે, તમારે ચિંતા ના કરી શકે છે એમ કે આગો પાછો થયો ગરદણી. અને સામે બીજું એક ઘર હતું, તો એક ભાઈ બંદૂક આમ કાઢે ને બે ટોટા ચડાવે ને આંખો મળે ને પેલાની સામે તાકા કરે. મહેમાનને થયું કે આમ કેમ કરે છે? એને પેલા ભાઈ આવ્યા, પેલો કાનો કે છે બંદૂક તાક્યા કરે, તમારે ગભરાવાની જરૂર નહીં કે છે, પણ એમ કેમ કરે? તા કે તો 2 મહિનામાં પહેલા મેં એને એક મહેમાન મારી નાખ્યો હતો, એટલે રાહ જોતો હતો કે આપણા ઘેર ક્યારે મહેમાન આવે છે. તારો ભલો થાય કે છે, પણ તમે ચિંતા ના કરી શકે છે, એ અમારો મહેમાન મારશે ને તો ફરી એને તારે આવવાનો છે. અલ્યા પણ એના તો આવશે તો અમારું શું? એ તમે શાંતિથી બેસો, હું ઘરમાં કંઈક ખાવાની તૈયારી કરું છું. પણ પછી મહેમાન મુઠ્ઠી વાળીને જતા રહે ને રહે ત્યો. ગુરુ મહારાજને અમે ઘરમાં લઈને બેસાડી દીધા, કોઈ ચિંતા નહીં, કોઈ ફિકર નહીં, શ્વાસ સવારે એમની પાસે જવાનું નહીં, યાદ કરવાના નહીં, તો બાપજી ઘરમાં ના બેસી રહે. તમે કોકની ત્યાં મહેમાન ગતિ જાઓ, ઘર ધણી બહાર બેહાડીને જતો રહે કંઈક, પછી પૂછો ક્યાં ગયો હતો, ત્યાં કે હું જરા જમી આવ્યો. અલે પણ અમારું શું? ના તો ગામડાના છે, બાકી તો શહેરના તો કે અમને શું ખબર, તમે તો જમીને આવ્યા છો. અને મા બાપનું આવું જોયેલું છોકરાને પણ ત્યાં તો આવા જ સંસ્કાર. એક મહેમાન આવ્યા તે ઘરમાં, એની મમ્મી જા પેલા અંકલ આવે પૂછી આવે, એમનું જમવાનું શું પૂછી આવે. છોકરો જેને પૂછે છે અંકલ જમીને આવ્યા કે ઘેર જઈને જમશો,
લે અંકલ કે છે મારા બેટા હું શેર છે આ તો મામા વિશે કઈ ઘરનું પાણી ન પીવાય હેંડવા માંડો તો સામાન્ય મહેમાન પણ એને આદર સત્કાર ના મળે તો ઘરમાં ના રહે બારણે આવેલો જતો રહે તો પરમ ગુરુ આપણા ઘરમાં બિરાજમાન રહે તમને એમ થાય કે બાપજી તો એક છે આ દુનિયામાં કરોડો ભક્તો કેટલાને ઘેર બેસે કે ભાઈ બાપજી તો જ્ઞાનથી અને પોતાની દ્રષ્ટિથી બધી જગ્યાએ વ્યાપક છે અને એમની હયાતી તમે હંસતાલ એવા ગ્રંથમાં લખેલું છે મંગલાચરણમાં હંસતાલ એવા ગ્રંથ અજરપુરા ગામ આપણા બાલકપુરથી નજીક છે પરમગુરુ ત્યાં જતા હતા એક દિવસ એમ જ જતા રહ્યા ચાલતા ચાલતા તો બધા ખેડૂતો ખેતી કરનારા લોકો એ વખતે તો 200 વર્ષ પહેલા તો દિવસે ગામમાં કોઈ મળે જ નહીં કાંક બધા ખેતરમાં શું હોય સાંજે પછી બધા આવે પાછા ગાડો બાડો લઈને બળદ કોઈ ખેડવા ગયો કઈ કઈ ઘરે બધા આવે એક બિચારો એક ગરીબ ભગત નવરો હતો એને કઈ કામ કાઢને અને ઘેરે છે ને જેવા બાપજી નીકળ્યા હતા જેને સીધો દંડ વત ઓહ ગુરુ મહારાજ મારા ઘેર પધારો મારા ઘેર પધારો બાપજી એના ઘેર જતા રહ્યા પછી કે બાપજી ગામમાં તો કોઈ છે નહીં બધા રાત્રે આવવાના હોજે આવવાના ખેતીના કામવાળા બધા છે એટલે આપ અહીં મારા તો બિરાજો હું આપણા માટે ગરમ પાણી કરી દઉં સ્નાન થાકીને આવ્યા છો સ્નાન કરો અને આજે વળી મારો જેવું બેઠો છે મારા ઘરમાં આવ્યા છો તમે તો આજે મારા ત્યાં જ પ્રસાદ લો પરમ કહે ભલે ભાઈ ચાલ કે બાપજી માટે તો કોઈ નાનો મોટો હતું જ નહીં ગરીબ શ્રીમંત જેની જે ભાવ ભાવુ એ બાપજીનો સેવક હા પણ દીદી બાપજી આ બેઠો છું કે જા તરત જમીશ પછી ધીમે ધીમે બધા લોકો ખેતરમાંથી આવવા મળ્યા આવવા મળ્યા ગામમાં વાય કે વાત ફેલે કે બાપજી તો આવ્યા છે અને પેલા ભોળા ભગતના ત્યાં રોકાયા છે અને એણે પછી બધાને કહી વળી કે ભાઈ મારા ઘેર આવ્યા છે બાપજીને રાતે અહીં સત્સંગ થશે ને સાંભળો બધા આવજો એ ગામમાં બે ચાર બે ચાર મુખીઓ હતા ભાગવાઈજ પેલા તો મુખી હોય ને આ ભાગનો આ મુખી આ ભાગનો આ મુખી એટલે કે બાપજી આવ્યા છે ક્યાં રોક્યા હતા કે પેલા ભોળા ભગત નથી એટલે એના ઘરમાં ખાટલાનું ઠેકાણું નહીં ચૂલાનું ઠેકાણું નહીં કશું ઠેકાણું નહીં અને ગુરુ મહારાજ ત્યાં ઉતરે આપણને શરમ આવે કે છે એ ખવડાવશે શું ગુરુ મહારાજ કહીને તો બેઠો છે કે મારે ત્યાં જમીન જજો બાપજી આજે મારે ત્યાં જમવાનું શું ખવડાવશે હોય ચાલો ચાલો કે આપણે જઈએ એટલે મુખી ગયા દંડવત કર્યા બાપજીને ગુરુ મહારાજ તમે આવ્યા મને ખબર નહોતી આપણે જરા સંદેશો મોકલાયો હોત તમે આપની સેવામાં હાજર થતા એમ તેમ તેમ તો કે ભાઈ મારી ઈચ્છા થઈ કે આવું છે એટલે આવ્યો કે છે મારે કોઈ નોતરાની થોડી જરૂર ના ના એ તો અમે અમારું સૌભાગ્ય તમે આવ્યા પણ અત્યારે કહે છે ને મને ખબર પડી તરત જ મેં રસોઈ તૈયાર કરાવી દીધી છે અને આપણે ત્યાં જ જમવાનું છે ધીમે ધીમે પાછું કહ્યું ભાઈ ના ફાવે બાપજી આની પાસે કશું નહીં ગુરુજી કે સારું તાર તો જમશું ખુશ થતો થતો છાતી કરતો આપણા તો જમવાના જો ભોળા ભગતના ત્યાં નહીં ભોળા ભગત પાછા બે સાંભળતા હતા તો મનમાં ફાડ પડી કે આવું કેવું ગુરુજી મને કંઈક તાર તો જમીશ ને પેલાને કેલ્યા તો બાપજી મેં કહ્યું છે ને મારે હા તો તાર તો જમવાનું ને કે છે હું ભાજી વીણી લાવ્યો છું તાજી તાજી રોટલા ગળાય છે હા હું તમારા માટે શીરો કે એવું તો નહીં બનાવી શકું પણ તું ચિંતા ના કે તારતા જમવાનું છે પણ પેલાને હા પાડીને તમે તારે શું મારે વિચારવાનું
પછી પેલા તો ગયા મુખી, ત્યારે આ વાળી ભૂળો ભગત એવો પાછો બહાર બેસાડીને બેસાડીને કહી ગયા, બાપજી ભલે ને પેલાને હા પાડી પણ જમવાનું તો મારતો જ છે. પેલા કે સારું આવું કેવી જાતનું કરશે, પેલાને હા પાડી પેલું રસોડું બનાવશે ને, અને કહે છે કે બીજાને થયેલા આપણે તો આમંત્રણ આપ્યું છે આપણને શું કહે છે. બીજા ભાગના મુખી કે ગુરુજી મારે તો જમવાનું. સારું થતો જ તૈયારી કરું હોત કે હા કર, હંસ તાલેવા નામના ગ્રંથમાં લખેલું છે. પાછું હંસ તાલેવા એક સાથે પાંચ ઘેર જમવા ગયા બાપજી, એ નામ વારા ફરતે બીજા ચાર જણે આમંત્રણ આપણને બધાને હા પાડી દીધી. બધાએ તૈયારી કરી રાખી, પાછું વિચાર કે કોના તો જાય છે આ જોવું છે. એમાં ભાવના વાળો એક હતો, બાકી અહંકાર વાળા ચાર હતા. એમની મોટી હતી કે અને કઈ સારામાં સારું બનાવો કે છે. જમવાનો ટાઈમ થયો, ગ્રંથમાં લખ્યું છે બાપજીએ કે પહોંચે ઘેર પ્રગટ થયો. પહોંચે ઘેર એક સાથે પરમ ગુરુએ પાંચ સ્વરૂપે ભોજન લીધું. આ કોઈ સાંભળેલી વાત નથી, પણ ગ્રંથમાં લખેલી વાત છે. હંસ તાલેવા નામના ગ્રંથના પહેલા મંગલાચરણની અંદર આ વાત લખી છે કે હું પાંચ ઘર એક સાથે જમવા ગયો. સ્થૂળ સ્વરૂપે દેખાય એવું સ્વરૂપ, બધા એને ફોંકો મારવા, મારા ઘેર બાપજી મારી હોમે જ બેસીને જમ્યા છે કે છે. પેલો કે જા ભૂલી જા, તું મારા ઘેર જમ્યા છે, મેં જમાડ્યા, તું ખોટો બણગો ના મારીશ. તો પછા એડો જઈએ બાપજીને પૂછીએ, ગુરુ મહારાજ ખરેખર તમે કોના તો જમ્યા હતા કે તમારે બધાને તો જમ્યો. બધા પગે લાગી ગયા. બાપજી કે છે અમે તો અહંકાર વશાત આવું કર્યું હતા કે બરાબર છે, પણ તમારો અહંકાર પોષવો પડે ને મારે, તો તમને ખબર પડે. તો એ પ્રમાણે પરમ ગુરુ સ્થૂળ દેહે એક સાથે એક ગામમાં, એટલે યાદ રાખો જેટલા લોકો ગુરુ મહારાજને પોતાના ઘેર બેસાડશે એ બધાના ઘેર પરમ ગુરુ બેસશે. અને તમે ભાવપૂર્વક રોજ એમનો સત્કાર નહીં કરો તો પછી બાપજી પાછા વારે નહીં લગાડે. તો ગુરુ મહારાજનો નિત્ય નિવાસ આપણે ત્યાં રહે એના માટેનો કોઈ ઉપાય, તો કે નવ નિયમો પાડો, શુદ્ધ ઉપાસના રાખો. ભાઈ હું સારસાથી આવું છું, બરાબર પરમ ગુરુની ગાદી પરથી આવું છું, તો એ તમે કેટલી સરસ વ્યવસ્થા કરી જુઓ, આટલું સરસ સ્ટેજ બનાવ્યું છે, સાફ સૂફ પાથરીને એવું આપણને ગમે એવું, અને આવું હોય તો મને આનંદે સુખ થયો છે. બહુ સરસ તૈયારી કરી તમે જુઓ. બાકી કોઈ કહે કે ના અમારે તો કશી વ્યવસ્થા થાય એવું નહીં, આમ તેમ જઈએ પણ મન આટલું બધું ના લાગે. વ્યવસ્થા તો વ્યવસ્થિત થવી જોઈએ. તો ગુરુ મહારાજ આપણા ઘરમાં બેસવાના હોય, પરમ ગુરુ, હું તો આ વિસ્તારમાં ને બીજા વિસ્તારમાં પણ, ગઈ વખતે આપણે ત્યાં ગીતા દીદી ની કથા થયા પછી ઘણી જગ્યાએ પધરામણે ગયા છે ને, એમ એકદમ કેટલાય ઘર એવા પેલું બધું ઘાસનું બાંધેલું આવે ને એ ટાઈપના ઘર, અને એવા ઘરમાં તમે જુઓ ને તકતી તો મારવાની જગ્યાનો તો બાંધેલી હોય. સતકેવલ સાહેબને લિપિની પાછું સતકેવલ સાહેબ લખ્યું હોય, ઉભું આડું કૈવલ લખ્યું હોય, અને નાનાનો ઢીંગલો પાછો માથે કળશ લઈને ઊભો હોય પાછો, કેટલો બધો આનંદ થાય આપણને, કેમનો ભાવ કેટલો બધો છે. એને કોઈક મોટા બંગલામાં જઈએ
પેલા ભાઈ મા બાપ નો ભાવ હોય બેહાડે, પણ પેલા છોકરો પાછો અમે ટેબલ પર ટોંટિયા લાવવા કે બે હે તો આપણને શું થાય? કે ભાઈ હેડવા દે મને, આ ઘરમાં વિવેક નહીં જરાય, મોટો તારા ઘેર રહ્યો. હવે મને આવું થાય તો પરમ ગુરુ તો હવે વિચારવાનું ના રહ્યું. ભાવથી ગુરુ મહારાજ આપણા બંધનમાં રહે, ભાવથી. અને ભાવ છે એનું પ્રમાણ પરમ ગુરુની આજ્ઞાઓ પાડીએ છીએ, તે નવ નિયમો પાડીએ છીએ. તે તમને આપણા ઘરમાં આપણા બાળકો હોય તો આપણને બાળકો ગમે, પણ કેટલીક બાળકોને ઉપર ગુસ્સો આવે. અને અમારા શહેરમાં તો એવા દાખલા બન્યા છે, પેલા જે મોટા વેપારી બિઝનેસવાળા, એમણે છાપામાં લખાવવું પડે, છાપવું પડે આ ઉપરના ફોટાવાળા અમારા દીકરા નોમે જેક્શનભાઈ મેક્શનભાઈ અમારા કયામાં રહ્યા નથી, માટે અમારા નામે કોઈ વ્યવહાર કરવો, હા આવું લખવું પડે. કેમ થાય કે બાપના નામે કેટલાને તો જઈને ઉઠાડી આવ્યા હોય, તો સગો દીકરો હોય તો આવું લખવું પડે કો? કેમ થાય કે અમારા કયામાં રહ્યા નથી, આ એક જ વાક્ય વાપરાય ભાઈ, અમારા કયામાં રહ્યા નથી. બાપજી એવું કશું છાપે નહીં, ધ્યાન રાખજો. કે એમના તમે વ્યવહાર કરીને કંઈ આપણે કોઈ ક્ષેત્ર જઈ શકવા નથી, પણ ઉઠી જાય કે ભાઈ આપણા કયામાં રહ્યા નથી, માટે આ ઘરમાં રહેવાય નહીં. અને બાપજી ના રહે એટલે બીજી કેટલી બલા આવી જાય પછી, મેં ધ્યાન રાખજો. ખેતર વ્યવસ્થિત ખેડાય ના તો એમાં કચરું ઉગ્યા વગર રહે નહીં. કચરું ઉગે પછી એમાં કેટલી જાતનું ઘાસ ઉગે, કેમનું કાઢવું? અને એમાં વળી પેલું એક ઘાસ આવી ગયું ને ગોઠારું ચીડો, હા કોઈક પાછળથી બોલ્યો, પાછળ કોઈ કથા સાંભળે છે, હા. અહીંયા ચીડો કે છે ને, હા મારું બેઠું નીકળે જ નહીં, એમ ઘરમાં આવો ચીડો પેસી ગયો. ભૂત પ્રેત આવી જુદી જુદી માન્યતાઓ, પછી સાધુ સંતો ના આવે, પછી કોને બોલાવવા પડે? ડુકુકુ ડુકુકુ ડુકુ, એ ત્રીજા મલ્લા સુધી સંભળાય, પછી પૂછતા કોના ઘરમાં મોડ્યું છે લ્યા, એ દોત્યાના ઘરમાં છે કે. એટલે પરમગુરુ નું સાનિધ્ય સામીપ્ય આપણે સદા માટે મળી રહે, એના માટે ગુરુ મહારાજના નિયમો. નવ નિયમ આ વાત છે કે અઠવાડિયે એક વખત તો પરમગુરુના ગ્રંથોનું શ્રવણ કરવું, એટલે સત્સંગશાળા. ઉપાસના સમૂહમાં એટલા માટે કે બધાને ભેગા થઈને કરે તો એક ટેવ પડે, બાળકોને બીજાને બધાને એનો અભ્યાસ થાય. આપણી ઉપાસના ગોખવાથી ના આવડે, અભ્યાસથી આવડે. જોડે જોડે તમે બોલતા જાઓ ને પછી આવડી જાય. મોટાભાગના લોકો જો અમે ઘોડીપદ પહેલું બોલીએ તો મોટાભાગના ના આવડે, ને જો બીજું પાંચ ત્રીજું ચોથું બોલવાનું થયા પછી બધા રોધે. કેમ થાય કે રોજ ના બોલાતું હોય, રોજ બોલાતું હોય આપણને આવડે. હા પણ ધ્યાનથી શીખો તો ખરું, હા, ન તો કેટલા સાંભળી સાંભળી શીખ્યા છે ને એ પાછા લોચાઈ મારે છે, કઈક શબ્દનો કઈક બોલે. અત્તર અગર કી લપટ લગાવત સુગંધ કેસર તાજ, એટલે કે અંતર અર કી લંપટ લગાવત સુગંધ, એટલે લંપટ હોય કશું ના લગાવે. બાપજી ગુરુ મેમાં નાનદાર આવ્યો કે ભાઈ ગુરુની ઉપાસના કરી આ કે નિશ્ચય નિજ જન ત્રણો એહી દાવ, નિજ એટલે પોતાનો જે ખરેખર ગુરુનો માં સેવક છે એને એ ભાવે
ભક્તિ કરે તો કે નીચ નીચે કેટલા નીચ કરી દીધો છે, નીચ જનતણો, એટલે નીચ નહીં નીચ શબ્દ છે. આપણે ચાર ચોપાઈની કરુણાનિધિ આરતીમાં કેટલા લોકો ઠોકમ ઠોક કરે, સાંભળી સાંભળીને શીખેલા, એટલે ધ્યાનથી શીખવાની, શુદ્ધ બોલવાની ઉપાસના. એક જ ચોપડી વાંચી લેવાનું, કરેક્શન કરી લેવાનું. અમારે એક ભાઈ હતા, એમને પેલા શ્રીમદ કુબેર ગુરુકુ નમામી, એટલે નમામી, નમામી જગત ગુરુ જગ ઈશ, એમાં નમામી શબ્દ આવે. નમામી એટલે નમસ્કાર કરું છું, હમ નમામી. ઓ અમને જીભે ચડી ગયેલું, નનામી નનામી જ બોલે બિચારા. મેં એક વખત કહ્યું, મેં કહું તમે આ નમામી શબ્દ છે, બીજે પ્રયત્ન ફરી જો કે નનામી જ બોલે, પણ અર્થ નનામીનો ખોટો થાય ચાલી નહીં, પણ આમ નને ખરા પાસે બોલે નનામીન, પણ માથું નમાવે. મેં બરાબર, ચલો વાંધો નહીં, ભાવ તો નમવાનો છે ને, પણ શુદ્ધ ઉપાસના બહુ, વિધિ અને શુદ્ધતા આ બે હોવું જોઈએ. તો આ પ્રમાણે દિવ્ય પરમ ગુરુની ગમે તે કાર, વિપરીત કાર હોય, કોરોના કાર હોય, કે ઉનાળો હોય, કે દુષ્કાળ હોય, કે વધારે વરસાદ પડે, ગમે તે થાય, પણ આપણે નિયમિત નિયમ પાડી શકીએ, એમાં કોઈ વાંધો આવે નહીં, જો આપણું મન તૈયાર હોય તો. અને તૈયાર ચોક્કસ રાખવાનું. અને વારંવાર આ સત્સંગનું કારણ જ આ છે કે ગાડી પાટા પરથી ઉતરી જાય તો પછી તરત સાંભળીને પાટા પર આવી જાય, આપણને પ્રેરણા મળે કે મારે કરવાનું છે, કરવું જોઈએ. એટલે આ સત્સંગના આયોજન જે રીતે થાય છે, કરાય છે, આજે અહીંયા અમારા અમરસિંહભાઈએ બહુ સરસ આયોજન કર્યું, અને હું હવે જલ્દી પૂરું જ કરીશ, કે તમારી નદી પર પુલ નહીં પાછો, અને આ ચડ્યો છે એટલે આપણી વ્યવસ્થા બધી પૂરી થઈ જાય. તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, અમરસિંહભાઈ અને એમના પરિવારના બધા સભ્યો જે છે, ભાઈઓ બહેનો બધા બાળકો બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. પરમગુરુ શ્રીમદ કરુણાસાગરના જ્ઞાન પ્રચારમાં એમણે આવડો મોટો સરસ કાર્યક્રમ ગોઠવ્યો. ગુરુ મહારાજના આશીર્વાદ મળે, એમની કૃપા મળે, એમના સદા એમના માટે એમની કરુણા વરસતી રહે એવી અભ્યર્થના. અને તમે બધાએ દિવસનો કાર્યક્રમ છે તોય, ક્યાંક અત્યારે તો પાછું કામની સિઝન તો ચાલતી છે ને થોડી ઘણી, એ બધું છોડીને તમે આવ્યા છો, એટલે તમને બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને સૌને સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.